हार्दिक स्वागत करे छे। केम छे विद्यार्थी मित्रों, મજામાં છો ને? હા, ચલો ગયા ઓફલાઈન વિડિયો ની અંદર આપણે શું શીખ્યા હતા યાદ છે તમને? હા, અત્યારે આપણે શું શીખી રહ્યા છે? ડોક્યુમેન્ટ ને ફોર્મેટ કરવા માટે આપણે સીસી જરૂર છે આપણે શીખીએ છે, બરાબર? તો એની અંદર ગયા વિડિયો ની અંદર આપણે લખાણ ની ગોઠવણી માં ફેરફાર કરવા કે આપણે જે પણ કમ્પ્યુટર ની અંદર લખીએ છે તો એની ગોઠવણીમાં ફેરફાર કરવા માટે આપણે શીખ્યા હતા કે ડાબી સાઈડ લઈ જવું હોય તો કયું બટન, કયું ટૂલ ક્લિક કરવું, બરાબર? જમણી સાઈડ લઈ જવું હોય તો કયું ટૂલ ક્લિક કરવું, વચ્ચે જે લખાણ આપણે લખ્યું છે એને વચ્ચે લાવવું હોય તો કયું ટૂલ ક્લિક કરવું, બરાબર? એ આપણે શીખ્યા હતા। તો મિત્રો, આજે આપણે એ લખાણના દેખાવમાં ફેરફાર કરવાનું છે। આપણે ગયા વખતે લખાણની ગોઠવણીમાં ફેરફાર કરવા માટે કાર્ટૂન વાપરે એ જોયું હતું, અને આજે લખાણના દેખાવમાં ફેરફાર કરવાનો છે। આપણે ધારો કે જે પણ લખાણ લખ્યું છે એને થોડું ત્રાસું કરવું છે, બોલ્ડ એટલે કે ઘાટું કરવું છે, પછી આપણે જે લખાણ છે ટેક્સ્ટ એ અક્ષર છે એ અક્ષર બદલવા છે, બરાબર? તો આજે આ બધું ફેરફાર કરવા માટે આપણે કયા ટૂલ વપરાય છે એ વિશે જોઈશું। તો જો લખાણના દેખાવમાં ફેરફાર કરવા માટેના ચાર ટૂલ આજે આપણે શીખીશું। જો તો પહેલો કયો છે? ઇટાલિક, કે લખાણને અક્ષરને બદલવા માટે, ત્રાસા કરવા માટે કે બીજી કોઈ શેપમાં ફેરવવા માટે। ટેક્સ્ટ કલર, આપણે જે પણ કંઈ લખ્યું છે, જે પણ ટેક્સ્ટ લખ્યા છે એનો કલર બદલવા માટે। બોલ્ડ એટલે કે અક્ષરને ઘટ્ટા કરવા માટે। અંડરલાઈન એટલે આપણે જે પણ લખાણ લખ્યું છે એને નીચે અંડરલાઈન એટલે કે લીટી કરવી હોય, સીધી હોય, પછી બાકી ચોટી ઝિગઝેગ હોય, બરાબર? એ રીતે। તો આજે આપણે આ ચાર ટૂલ વિશે શીખીશું જે લખાણના દેખાવની અંદર ફેરફાર કરવા માટે વપરાય છે। તો ચલો આપણે જે તમારા ત્રીજા ધોરણની કમ્પ્યુટરની ચોપડી છે એની અંદર જોઈશું। જુઓ મિત્રો, અહીંયા આપણે હવે લખાણના દેખાવમાં ફેરફાર કરવા માટેના ચાર ટૂલ શીખીશું। જો ઇટાલિક, જો અહીંયા તમને આવું ચિહ્ન દેખાય છે ને, અહીંયા એરો મારીને પણ તમને બતાવવામાં આવ્યું છે। પછી ટેક્સ્ટ કલર એટલે કે જે પણ આપણે લખાણ લખ્યું છે એ તમે આના પર ક્લિક કરશો, લખાણ અહીંયા આવી ગયું, બરાબર? જો અહીંયા તમને દેખાય છે ને, હા, તો આ રીતે તમે આ ટૂલ પર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા કલર આવી જશે, એટલે જે પણ કલર તમારે લેવો હોય એ તમે લઈ શકો છો। પછી બોલ્ડ, અહીંયા બી આપ્યું છે, જો તમને દેખાય છે ને, બોલ્ડ એટલે કે અક્ષરને ઘટ્ટા કરવા માટે આ ટૂલનો ઉપયોગ થાય છે। પછી અંડરલાઈન અને યુ અને આ નીચે લીટી આપેલી છે, જો અંડરલાઈન એટલે કે જે પણ તમે લખાણ લખ્યું છે એની નીચે લાઈન કરવા માટે આ ટૂલનો ઉપયોગ થાય છે। ચલો હવે પહેલું તો આપણે ડોક્યુમેન્ટ ખોલ્યું, બરાબર, કે વર્ડ પેજ શરૂ કર્યું અને જે પણ આપણે ડોક્યુમેન્ટનું નામ આપ્યું હતું એ ખોલ્યું, ફરી લખાણનું શીર્ષક પસંદ કર્યું, બરાબર? ફરી આગળ શું કર્યું હતું આપણે? જો મિત્રો, હવે લખાણને આપણે હાઇલાઇટ કરવું છે, હાઇલાઇટ એટલે કે ડાર્ક। હવે આપણે અંદર માઉસમાં આપણે ક્લિક કરીને આ રીતે આમ માઉસ અહીં પકડ્યું હોય તો આમ કરીને ખેંચવાનું છે એટલે આખું લખાણ હાઇલાઇટ એટલે કે આખું ડાર્ક થઈ જશે। ફરી એની અંદર જે પણ ફેરફાર કરવો હોય એ થઈ શકે છે। તો ચલો પહેલાં તો શું કરવું આપણે કે ટેક્સ્ટ પસંદ કરવા, આપણે જે પણ લખાણ લખવું હોય એ બધું પસંદ કરી લીધું, બરાબર? પછી લખાણ શરૂ થાય ત્યાં માઉસ પોઈન્ટર મૂકો, અહીંયા જો અહીંયા લખાણ શરૂ થાય છે ત્યાંથી માઉસ પોઈન્ટર મૂકવાનું છે। પછી માઉસનું ડાબું બટન દબાવેલું રાખો અને જેટલું લખાણ પસંદ કરવું હોય તેટલું પસંદ એટલે કે હાઇલાઇટ થશે ત્યાં સુધી ડ્રેગ કરો। અહીંયા માઉસ છે ધારો કે, તો આપણે ડાબું બટન ક્લિક કરીને ફરી તેને અહીં સુધી આમ કરીને ખેંચવાનું રહેશે એટલે લખાણ પસંદ થઈ જશે, ડ્રેગ થઈ જશે એટલે આખું ઘટ્ટું આવું હાઇલાઇટ થઈ જશે। ફરી શું કરવાનું કે લખાણ પસંદ થયા બાદ દબાવેલું માઉસ બટન છોડી દો, જ્યારે ટેક્સ્ટ આખું થઈ જાય હાઇલાઇટ પછી એ માઉસ છોડીનું ડાબું બટન જે આપણે બટન દબાવેલું છે છોડી દેવાનું છે, ફરી એ લખાણ આપણને હાઇલાઇટ થયેલું દેખાશે। જુઓ હવે હાઇલાઇટ થયા પછી આપણે શું ફેરફાર કરવાનો છે આપણે જોઈશું। જો મિત્રો, આપણે લખાણનું શીર્ષક પસંદ કરવાનું હતું, જો જોયું ને, હા, આપણે આ શીર્ષક એકલું ડ્રેગ કર્યું છે
पछी बी बोल्ड पर क्लिक करो। जे आ बी आप्यु छे ने बोल्ड ए आपणे घट्टा करवा माटे क्लिक कर्यु ते अक्षर हवे आवो नहीं देखाय पण घट्टो थई जशे। जो एक अक्षर केवो देखाशे आपणे जोईए। जो अहींया तमने देखाय छे के जे आपणे शीर्षक हाईलाइट करीने फरी बोल्ड कर्यु हतुं ने ए घट्टू थई गयु छे। आ बीजा बधा आछा छे पण एक घट्टू थई गयु छे ने। हाँ, तो एवी ज रीते आपणे बीजू लखाण पण घट्टू करवू होय तो लखाण ने ड्रेग करीने माउस दबाईने डाबी बाजूनू माउस दबाईने ड्रेग करीने फरी एने हाईलाइट करी शकाय। हाईलाइट एटले के डार्क करी शकाय छे। आ टूल पर क्लिक करीने एने जे पण आपणे धारो के हवे आटलू एकलू ज करवू होय तेने हाईलाइट करीने फरी एने बोल्ड एटले के डार्क करी शकाय छे। फरी जो अहींया फरी शीर्षक पसंद करो अने यू अंडरलाइन पर क्लिक करो। चलो हवे शीर्षक आपणे फरीवार पसंद कर्यू। जुओ अहींया हवे जे आ शीर्षक हतुं आ ए फरीवार आपणे हाईलाइट कर्यू बराबर छे। फरी ए हाईलाइट करीने सेना पर क्लिक करवानुं छे। हाँ, आ यू अंडरलाइन आप्युं छे ने एनी उपर क्लिक करवानुं छे। तो जुओ अहींया हाँ के हाईलाइट दूर करवा माटे वर्डपेड विंडोनो कोईपण भाग पर क्लिक करो अने जुओ शीर्षक केवुं देखाय छे। हवे हाईलाइट आपणे करी छे ने दूर पर करवा माटे आनी अंदरथी कोईपण भाग पर आपणे क्लिक करीशुं एटले ए जे पण करेलुं छे हाईलाइट ए जतुं रहेशे। चलो हवे आपणे अंडरलाइन टूल पर क्लिक करी जो हाँ शीर्षकनी नीचे लाइन आवी गई छे। जो देखाय छे ने तमने? हाँ, तो एवी ज रीते आपणे लखाणना देखावमां फेरफार करी शकीए छीए। जो मित्रो हवे आपणे सिलेक्ट ऑल पर क्लिक करीशुं तो समग्र लखाण पसंद थई जशे। जो अहींया आ जे समग्र लखाण छे ए सिलेक्ट ऑल बराबर पछी ए समग्र लखाण पसंद थई गयुं पछी एने आपणे इटालिक एना ए करवा छे तो इटालिक पर क्लिक करीशुं। जो अहींया इटालिक एटले के त्रासा करवा माटे आनी पर आपणे क्लिक करवानुं रहेशे। जुओ फरी आपणे हाईलाइट जे वस्तु करेली हती पछी एने दूर करवा माटे अहींया कोईपण जग्याए माउसथी आपणे क्लिक करीशुं तो ए दूर थई जशे। हवे आपणे इटालिक पर क्लिक कर्युं हतुं बराबर दूर करीने जोईए। जो अक्षर त्रासा थई गया छे ने त्रासा पण थई गया छे અને દેખાવ પણ એનો બદલાઈ ગયો છે। તો જોયું મિત્રો તો આવી રીતે પણ લખાણની અંદર ચેન્જ થશે। ફરી સિલેક્ટ ઓલ ફરી આપણે કરીશું તો સમગ્ર લખાણ પસંદ થશે। હવે શું કરવાનું છે? હા, ટેક્સ્ટ કલર। હવે આપણે કયું ટૂલ શીખીશું? ટેક્સ્ટ કલર। તો ટેક્સ્ટ કલર એરો પર ક્લિક કરો અને રંગોનું ડ્રોપ ડાઉન મેનુ તમે જોઈ શકશો। જો અહીંયા હા ટેક્સ્ટ કલર મેં તમને આગળ પણ બતાવ્યું છે કે આની પર ક્લિક કરું છું એટલે ઘણા બધા કલર આવી જશે। જો અહીંયા આપણને લખાણ હાઈલાઇટ થયેલું દેખાય છે। હવે મિત્રો તમારે જે પણ કલર જે પણ રંગ પસંદ હોય એ તમે લઈ શકો છો। તો દરેક રંગ પર માઉસ પોઇન્ટર લઈ જાઓ અને જુઓ કે પસંદ કરેલા લખાણનો રંગ કેવો બદલાય છે। હા, માઉસ પોઇન્ટર આપણે અહીંયા મૂકીશું, અહીંયા મૂકીશું તો બ્લુ થશે, અહીંયા મૂકીશું તો રેડ થશે। એવી રીતે દરેક ઉપર તમે લઈ જાઓ કે માઉસ પોઇન્ટર આપણે જ્યાં જ્યાં મૂકીએ છીએ તો અહીંયા કયો કયો રંગ બદલાય છે, બરાબર છે? ચલો હવે આગળ જોઈશું આપણે કે હવે આ ટૂલ્સમાંથી કોઈ પણ એક કલર પસંદ કરી લીધો છે ફરી એ શબ્દો જે લખાણ છે એ કેવું દેખાશે એ આપણે જોઈએ। જુઓ મિત્રો હવે તમારી પસંદના રંગ પર ક્લિક કરો। હવે અહીંયા કયો રંગ દાખલા તરીકે વાઇબ્રન્ટ રેડ પર ક્લિક કરો। જો અહીંયા વાઇબ્રન્ટ રેડ કલર આપણે કર્યો છે ક્લિક તો ફરી હાઈલાઇટ દૂર કરવા માટે તો કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું છે બરાબર એટલે હાઈલાઇટ દૂર થઈ જશે અને જે પણ આપણે કલર પસંદ કર્યો છે એ અહીંયા દેખાઈ આવશે। જો તમને દેખાય છે ને? હા, સરસ। ચલો હવે આપણે વર્ડપેડ જે પણ આપણે ખોલ્યું છે એ બંધ કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? હા, ક્લોઝ પર ક્લિક કરશો એટલે વર્ડપેડ બંધ થઈ જશે। તો ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફાર તમે સેવ કર્યા નથી આથી તમને નીચેનું ડાયલોગ બોક્સ મળશે। તો હવે આપણે વર્ડપેડ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક
करीशु बराबर। पण डॉक्यूमेंट में करेला फेरफार तमे सेव कर्या नथी, आथी तमने नीचेनू डायलॉग बॉक्स मळशे। जो मित्रों पहला तो आपणे डॉक्यूमेंट ने जे लखाणनी गोठवणी में आपणे फेरफार करवामां ए कर्युं हतुं बराबर, के डाबी बाजू लई जाऊं, जमणी बाजू लई जाऊं, सेंटर में लावूं बराबर छे। हवे डॉक्यूमेंट में आपणे जे फेरफार कर्या, धारो के जे लखाण हतुं ए त्रासू कर्युं, एने बोल्ड कर्युं बराबर, ए फेरफार कर्या छे तो आपणे डॉक्यूमेंट ने सेव करवुं पड़शे। तो आ डॉक्यूमेंट ने फेरफार कर्या छे एटले आपणे क्लोज बटन पर क्लोज पर क्लिक कर्युं बराबर, पर डॉक्यूमेंट सेव कर्या नथी तो आपणने आ डायलॉग बॉक्स देखाशे। शुं छे एनी अंदर जो, डू यू वॉन्ट टू सेव चेन्ज टू, एटले के चेन्जिस करेलू ए सेव करवानुं छे आपणे, तो ज आ डॉक्यूमेंट सेव थशे। तो जो पहला अहींया सेव बटन पर क्लिक करो, तमे करेला फेरफार वर्ड पेड सेव करो, डायलॉग बॉक्स बंध थई जशे अने वर्ड पेड पण बंध थई जशे। तो जे पण आपणे फेरफार कर्या छे ए आपणे सेव करवाना रहेशे बराबर। तो जो तमे फेरफार सेव करवा न इच्छता हो तो तमे डोंट सेव पर क्लिक करी सको छो, फेरफार सेव कर्या विना वर्ड पेड बंध थशे बराबर। डोंट सेव, आपणे फेरफार ना करवो होय तो डोंट सेव पर क्लिक करी दईशुं तो आपोआप फरी वर्डपेड बंध थई જશે। તો ચલો મિત્રો, આશા રાખું છું કે આજે આપણે જે પણ ચાર ટૂલ્સ શીખ્યા એની અંદર તમને બરાબર ખબર પડી ગઈ હશે। જો તમને ના ખબર પડે તો વિડીયો ફરીવાર તમારે જોવાનો રહેશે, અને ટાઈમસર વર્કશીટ ધોરણ 3 ગુજરાતીના હોમવર્ક ગ્રુપમાં મોકલી આપવાની રહેશે। થેન્ક યુ।